સર્વે બહેનોને આ વિરપની રંગભૂમિ પર શા માટે બોલાવી છે? બાળાઓ, આપણી આ વીરપર ગામની ધરતી ઉપર ગૌશાળાના લાભાર્થે કચ્છનો ઇતિહાસ ઓથલ પડમણી યાને ઓઢા જામ આ નામનું નાટક આપણે ભજી બતાવવાનું છે. કચ્છની ધરતીનો ઇતિહાસ ઓથલ પડમણી ઓઢા જામની ગાથા આપની સમક્ષ બજી બતાવવામાં આવશે. સાથે સાથે કોમિક લાઈન આવશે, હાસ્યનું દિગાણું જેઠો જમાદાર અને આ નાટકના લેખક છે, આ નાટક બનાવનાર છે નરભેરામ રૂપનાથભાઈ લિખિયા. તો ભાઈઓ બહેનો, આ કચ્છનો ઇતિહાસ આપ શાંતિથી સાંભળશો એ જ અમારી વિનંતી. ધન્યવાદ. તો બાળાઓ, આપ સુંદર મજાના ગરબા બોલો, ત્યાં હું સર્વે પાત્રની તૈયારી કરાવું છું. બોલે ગૌ માતાજી જય.
Hey!
ધ્યાની રખે સ્વર્ગની અપ્સરા તુમારો એ વનરાવણ છે રૂણો અરે ભાઈ કોઠ નહીં રે લાગણી અને મમતા દિનહીન થયા છે સ્વર્ગમાં એટલે એમ જ ને કે તને પૃથ્વી પરનું ક્ષણ ભંગુર જીવન વધુ પસંદ ભગવાન તો સ્વર્ગમાંથી ઉતર્યા પછીમાં ગંગા પણ પાછા સ્વર્ગે ગયા નથી તો એ મૃત્યુ લોકની માનવીની મમતામાં કઈક તો હશે ને આપ એક વખત પૃથ્વી પર પધારો તો જ તમને તેનો ખ્યાલ આવશે કે ઊંચાઈ છોડી નીચે ઉતરો તો કિંમત ફસે પૃથ્વી ટણી અરે સ્વર્ગની કશું કિંમત નથી એ મૃત્યુ લોકની ધૂળમહી દેવાંગના બંધ કર તારિયા મંગલ વાણી વાણી અને વર્તનમાં સંયમ ધરતું જવાનમાં સુખો છોડી સ્વર્ગ તણા જય પરેશ ક્ષમા કરો પ્રભુ આપ વિચારશો તો સત્ય સમજાશે કે 14 બ્રહ્માંડના અધિપતિ વૈકુંઠ છોડીને પૃથ્વી પર પધાર્યા તો એ મૃત્યુ લોકની માનવીની મમતામાં કઈક તો હશે ને કે પકવાન છોડી સ્વર્ગ તણા માટી ખાધી પૃથ્વી તણી અરે સત્ય સમજાશે આપને સત્ય સમજાશે આપને જ્યારે અહંકાર જશે દિલ એમ છે તો સાંભળ જે લાગણીઓથી અંજાય તને પૃથ્વી પરનું સુખ સ્વર્ગ લોક નું સુખ તુચ્છ લાગે છે એ જ લાગણીઓ ભોગવવા માટે તારે પૃથ્વી ઉપર અવતાર લેવો પડશે
ત્યારે એ જ લાગણીના કારણે ભયંકર વીરાની વેદના ભોગવી પાછી સ્વર્ગમાં આવજે. આ મારો તને શ્રાપ છે. કોઈ પરવા નહીં દેવ, એ મૃત્યુ લોકની માનવીની વિરહ વેદના મારા માટે આશીર્વાદ રૂપ બનશે. પરંતુ આ અપ્સરા જીવન છોડીને જવા માટે એ પૃથ્વી લોકમાં જવા માટે લાયક મા બાપ જોઈએ કે જેવો મારા પિતા બની શકે, અને જેવો સર્વે ગણોમાં સંપન્ન હોવા જોઈએ, વીરોમાં વીર, દાનવીરમાં કર્ણ સમાન, અને આશરે આવેને અભયપદ આપનાર હોવા જોઈએ. એવો નર કચ્છ દેશમાં સાગણ નિગામરો છે, તેને ત્યાં સંતાન નથી, માટે દિલથી તારું જતન કરશે. કચ્છ દેશને પાવન કરો દેવ, તને સહાય હો, બાળકી તનું રૂપ ધરી હો થલ તુજ નામ ધરો. ક્યાં કા સ્વાણીની સૂચના મુજબ નાની બાળકીનો રૂપ ધરી હું સાગણ નિગામરાના રાજમાં પડું કે જેથી તે મારા પાલક પિતા બની શકે. તો હે હે દ્વારકા વાળા કૃષ્ણ કારિયા ઠાકોર, આજે આ સ્વર્ગ લોકની અપ્સરા ઇન્દ્રદેવના શ્રાપના લીધે મૃત્યુ લોકમાં વિરહ વેદના ભોગવવા હાજર આવે છે દેવ, તો મારા પર દયા કરજે પ્રભુ, દયા કરજે. હે દયા એ કરજે એ વિઘન એ હરજે રક્ષા તો કર દે. I'm
સાથીઓ, શિકારની શોધમાણે શોધમાં જંગલમાં ઘણે દૂર નીકળી ગયા. રાની પશુઓના ભયંકર અવાજ આવી રહ્યા છે. રાત અંધારા થવાય તે પહેલા પાછા વળી જઈએ. સાચું કહ્યું બાપુ, નગર ઘણું દૂર છે. શિકાર પાછળ ઘૂમી ઘૂમીને અશ્વ પણ થાકી ગયા. સાચી વાત છે. અંધારું છવાય તે પહેલા જંગલની બહાર નીકળી જવું ઉતાવળ. સાચી વાત છે મહારાજ. રાતના અંધારા છવાય તે પહેલા જંગલની બહાર નીકળવું તેમજ ના પણ છે. બહાદુરો, જંગલી પશુઓથી ડરે રાજપૂત નહીં. સાચો રાજપૂત સિંહ સામે બાથ ભરે. અંધારાથી ડરી જઈ ભાગે ઈ ભડવીર નહીં. બાપુ, ભગવાન સૂર્યનારાયણ આજવાળા હોય ત્યાં સુધી બધું જ કરી શકાય, પરંતુ અંધારી રાતમાં બહાદુરી બતાવી એ તો મૂર્ખાય. ખરી વાત છે મહારાજ. રાતના અંધારા છવાય તો જંગલની બહાર નીકળવું તેમજ ના પણ છે. અરે આ શું આવા ઘોર જંગલમાં નાના બાળકનું રુદન? જાવ સરદાર તપાસ કરો. જેવી મહારાજી. બાપુ, આવા ઘોર જંગલની અંદર બાળકના રડવાનો અવાજ નક્કી રાની પશુ કોઈ બાળકને ઉઠાવીને લાવ્યો હશે. ઓ બાપુ, આ બાળક કોઈ નિર્દય જનતા બાળકને આવી વિકટ જગ્યાએ છોડી દે. કોણ છે આવી નિર્દય નારી કે આવા રૂપ રૂપના માર જેવી દીકરીને તર છોડીને ચાલી ગઈ? અરે આ બાળકીનું રૂપ અને તેજ જોતા એવું લાગી રહ્યું છે કે આ સામાન્ય માનવીનું સંતાન ન હોય. જોજો, જેટલું એનું રુદન કરુણ હતું એટલું જ એનું હાસ્ય મધુર છે. ખેર, જે હોય તે વિધાતા મને આજ દિન સુધીની સંતાન રાખ્યો છે, તો આજથી આ દીકરી મારી દીકરી બનશે. આહાહાહાહા, કેવું સુંદર એનું રૂપ અને કેટલું મધુર એનું હાસ્ય! માટે તેનું નામ હું હોથલ રાખું છું. આજથી હોથલ મારી દીકરી બનશે અને સાંગણ નિગામ રો એનો પિતા. તો ચાલો બાળકો, આ દાડકીને તેડીને લઈને નગરમાં ચાલી જઈ. હા ચાલો. એ કરમે લખેલ કીર્તન, પરંતુ મારો નાનો ભાઈ ઓઢો આજે 8-8 માસ થયા સરહદ ઉપર ઘૂમી રહ્યો છે, તેના મને કઈ સમાચાર નથી. મારા નાનેરા ભાઈ ઓઢાને મળવા મારું મન અધીરું બની રહ્યું છે. મારો નાનો ભાઈ આવ્યો, ચાલો ચાલો નગરજનો, જતીના અવતાર સમા મારા નાનેરા ભાઈ નું સામાયું કરો. બોલો ઉદરે
तो भड़के ने भड़के जोड़ी भागता तो फाकड़ चैड़ा जो ने भोज ए राजा राजा नहीं ओला रो પડી જેના ધર લડે એ લાવ ધામણાઈ વૈકુંઠ થાય આપની કૃપા નું પરિણામ છે તારી બહાદુરી ને રંગ છે તારી સુરવીરતા ને રંગ છે સમાન કહી બતાવી પ્રતિહાર જાઓ કસુંબાની તૈયારી કરો ભલી વાત કરી મોટા ભાઈ હમણાં ઘણા સમય થયા આપણે હારે કસુંબો પીધો નથી તો આજે તો બને ભાઈ કસુંબાની મિજવાની કરીએ પ્રધાનજી કસુંબો એવો ઘૂંટીને બનાવજો કે જેનો રંગ દિલમાં કાયમ રહી જાય તો આપો બારોટ થી પહેલ કરો રંગ છે આજના કસુંબાને રંગ છે રંગ છે કેરા કોટના ધણી હોથી જામને રંગ છે રંગ છે એમના નાના બંધુ ઓટા જામને રંગ છે રંગ છે આજના આ ડાયરાને રંગ છે પણ આ કસુંબાનો રંગ કેવો કે પેલા આણે પાનેતર ઓઢીને કોઈ પદમણી નાર પોતાના જાંજર પહેરીને રૂમક ઝુમક કરતી હાલી આવતી હોય એના પાનેતરનો રંગ એવો આ કસુંબાનો રંગ છે કે કસુંબો ઓથી જામતણો જાણે કે દરિયો કરે હિલોળ અરે હાડા પીવે તો લડથડિયા મારે અને અમલી કરે કિલોલ ચીડિયા પીવે તો મારે બાજકો ચૂહા પીવે તો મારે ગજરાજકો એવો આ કસુંબાનો રંગ તો કે કસુંબાને કલ ઘડો
હલો ભાવટ હે હવે ઘર કદી ન જઈએ જુનાગઢ ની ધરતી ઉપર માણાવજર ગામ બાર ગામ નો ધણી કમલકા ખાન બાદી એવો દાતાર હતો કે ઈ આખા જુનાગઢ પંથક ની અંદર પ્રખ્યાત હતો દાતારી માં એનું નામ. પણ ઈ જુનાગઢ ની અંદર નવાબ ને હારું નો લાગે કે આ નાવડક માણાવદર નો કમાલ ખાન બાબી અને આ હું જુનાગઢ રાખા નો રાજા અને મારી પાસે આવડી ધન સંપત્તિ અને મારું નામ કેમ નહીં અને આ કમલખાન બાબી આવડાક માણાવદર નો આખા પંથકમાં એનું નામ મારે પણ દાતારી કરવી છે. એટલે એને સમાચાર બધાય નાના નાના રજવાડાને મોકલા એ કે બધાને અહીંયા બોલાવો મારે દાતારી કરવી છે. એટલે બધાય કચેરીમાં જુનાગઢની બજારમાં ભેગા થયા કચેરી અકડે ઠઠ ભરાણી કમાલકા ખાન બાબીને બોલાયો એ પણ હાજર થયા બધી અકડે ઠઠ કચેરી ભરેલી. અને જુનાગઢ નો નવાબ કે છે કે મારે કમલકા ખાન બાબી તમે જેવી દાતારી કરો એવી દાતારી મારે પણ કરવી છે, હું કેમ ન કરી શકું? અરે બાપ, આ તો ગમે ઈ આની દાતારી કરી શકે, કાંઈ વાંધો નહીં. નક્કી થયું વહેલી સવારે બંને તળેટીએ દાન જવાનું નક્કી થયું. આખું જુનાગઢ ભેગું થયું. જુનાગઢ ની અંદર જેટલા માંગણ હતા એ બધાએ નક્કી કર્યું કે આજ તો કમલકા ખાન બાબી અને જુનાગઢ નવાબ બે દાન કરવા નીકળવાના છે. આજ તો આપને ખોબલે ને ધોબલે દાન મળશે. બે બંને જણા રથમાં સાથે નીકળે. બે કે આજે પેલો કોણ પેલા ને વેલો ભિખારી મળે ફકીર સામે મળે. એટલે કહે છે કમલકા ખાન કે બોલો શું આપશો અમને દાન? તમે જે દે કમલકા ખાન બાબી ઈ જુનાગઢ નવાબ દાન આપે. જુનાગઢ નવાબ ઈ દાન આપે તો કે નહીં બની શકે બાપ? તો કે નહીં, જે દે ઈ જ આ જુનાગઢ નવાબ આપે. તો ભલે કમલકા ખાન કહે છે હે જુનાગઢ ના નવાબ, આ માણાવદર નો કમલકા ખાન બાબી આ ફકીર ને માણાવદર દાન માં આપે છે, તમે તમારું જુનાગઢ દાન માં આપી દો તો ઈ કેમ બને? તો ઈ આમ બને, કમલકા ખાન બાબી રથ માંથી હેઠો ઉતરી ગયો અને કીધું કે મેં તો દઈ દીધું, હવે મારાથી પાછું ન ચડાય. એટલે કહેવામાં આવે છે કે કમાલ કમાલ તું એક કમાલ ન હોત તો સબ નમાલ હોત. એટલે આ દેશ ની અંદર એવી કઈક માતાઓ થઈ ગયું, કેવી સ્ત્રી થઈ ગઈ, જ્યારે જ્યારે આ ધર્મ ને જરૂર પડી ત્યારે સ્ત્રી શક્તિ આગળ આવી છે. પણ તો જનની જાણતો ભગત જણ જાય એકા દાતા અને કા સુર એ નૈચર રે જે તું વાંજણી પણ કર્યું નહીં નકમી કરાવી. અડધીક રાત નો મંજર ભાંગ્યો હોય છે અને બે ગઢના દરવાજાની અંદર બે ઘોડેસવાર તૈયાર થયા. ઘોડેસવારાએ હુકમ કર્યો કે ગઢના દરવાજા ખોલી નાખો. અડધીક રાતે ગઢના દરવાજા ખોલવાની સૈનિકોએ કીધું બાપજી બારે મુસલમાનનું સૈન્ય આખું બાદશાહનું સૈન્ય ઊભું છે, અત્યારે દરવાજા ખોલવા હિતાવા નથી, નહીં દરવાજાને ખોલી નાખો. હવે 6 મહિનાથી તો અમે આની અંદર ગુંગળાઈને મરી જાશું, એના કરતાં તમે ખોલી નાખો. અને દરવાજા ખોલવામાં આવ્યા, કડળ ભૂસ કરતા દરવાજા ખુલ્યા અને બંને ઘોડેસવારો તીર ની જેમ છૂટી અને નીકળી ગયા.
પાછળ બાદશાહ નો સેનાપતિ હતો, એને કીધું કે દોનો કો પકડ લો, દોનો જો જિંદા રહેંગે તો હમકો માર દેંગે. આગળ બને ઘોડેસવાર બકડદા 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 કરતા ઘોડેસવાર, અને વાહે હજારોની સંખ્યામાં સૈન્ય આયલું આવે છે. અને આગળ જતા નાની એવી ખાય હોય છે, આગળ ગાડાની બોરડી, બોરડીનું ભરેલું ગાડું, એ ગાડું હાંકડા માર્ગની અંદર ટપે નહોતા, બંને ઘોડેસવાર ઊભા રહી ગયા. એક ઘોડેસવારે બીજા ઘોડેસવારને કીધું કે હવે શું કરશું, લડી લઈ અને મરી જઈએ? તો કે નહીં નહીં, મરવાના અને જીવવાના, બાજવાના ને બધાય સમય અલગ અલગ હોય છે, માટે તમે તમારો ઘોડો આગળ લ્યો એટલે હું પાછળ લઈ. અને આગળના ઘોડેસવારે પોતાનો ઘોડેસવાર પાછળ લીધો, અને ઓલા ઘોડેસવારે આગળ લઈ અને બગા છૂમ કરીને ઘોડી ગાડાને ટપાડી દીધી, પાછલા ઘોડેસવારે પણ ટપાડી દીધી. આગળ જતા બંને ઘોડેસવાર ઉભા રહ્યા, અને એક ઘોડેસવાર જે પેલા કુદાયો હતો એ ઘોડેસવારે કીધું, એ ઘોડેસવાર બોલ્યા એ કે હવે મારાથી એક પણ ડગલું નહીં હલાય. પણ કે શું કામ? કારણ કે એ ઘોડેસવાર જે આગળ ઘોડે કુદાયો હતો એ ઘોડેસવાર સ્ત્રી હતી, એને પ્રસ્તુતિનો ટાઈમ થઈ ગયો હતો કે હું બાળકને જન્મ દેવાનો મારે ટાઈમ થઈ ગયો છે, હું હવે એક પણ ડગલું આગળ નહીં ચાલી શકું. તો સૈન્ય કે પાછળથી નજીક આવી ગયું છે, તમે નીકળી જાઓ અને હું અહીંયા રોકાઈ જાઉં. તો કે નહીં નહીં, તમને દ્વારકાધીશના શોકન છે, તમને મા ભારતીના શોકન છે, તમે નીકળી જાઓ. અને એ ઘોડેસવાર ત્યાંથી નીકળી જાય છે, અને એ સ્ત્રી ઘોડેસવાર પોતાના ભાલાના ટેકેથી નીચે ઉતરી જાય છે. નીચે ઉતરી જાય ત્યાં સૈન્ય પાછળથી પોકી જાય છે. એ સૈન્યનો સેનાપતિ આ દ્રશ્ય જોવે છે, કા હા હા, એ ઓરત પ્રસ્તુતિ કા ટાઈમ હો ગયા હૈ, ફિર ભી વો ડગ નહીં દે રહી હૈ. ઉસકે હાથ સે હથિયાર ગિર ગયા ઓર બોલને લગા, યે ઓરત સિર્ફ હિન્દુસ્તાન કી ઓરત હી એસા કર સકતા હૈ, વો સેલી માર 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 ગયા. ઓર ઓરત કો બોલા ઉસને કે માઈ, મેં તેરી કુછ સેવાય કર સકતા હું નહીં, મેરે કો કુછ જરૂર નહીં. અને એ હરવે હરવે એ ચોટીલાથી નાનો એવો ડુંગર હતો, એની માથે છટાક 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 કરતા એ ઓરત પગથિયા ચડી ગઈ. 16 સ્તંભનું મંદિર, 3 ઘુમટવાળું શિવજીના મંદિરમાં પ્રવેશ કરી અને અંદર બાળકને જન્મ આપ્યો. પણ એ બાદશાહના સેનાપતિએ એને હુકમ કર્યો કે માઈ કહેતો ખરી કે ક્યાં હુઆ? ત્યારે અંદરથી જવાબ આવ્યો કે તમારો કાળ જન્મો છે, પણ મને એનું મોઢું તો દેખાડ. એનું મોઢું 18 વર્ષનો થશે અને તારી છાતીમાં ખંજર મારશે ને, ત્યારે તું જોઈ લેજે કે મારા શિવાજીનો જન્મ થયો હે. એ માં હતી જીજાબાઈ, અને એ જન્મ થયો એ શિવાજી, અને ઘોડો લઈ નીકળી ગયા એ શાહજી. આવા સુરવીરો આ દેશમાં થઈ ગયા, એના વખાણ થાય, એના કવિજનો ગાય, એના નામના કસુંબા પીવાય. પતો સોરઠ ધરા છો હામણી આનાથી મોટી ખુશી બીજી કઈ હોય? પ્રધાનજી, આજની આ ખુશીમાં કોઈ નૃત્યાંગના ને બોલાવો.